નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 6 સપ્ટેમ્બર 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી પાકની નુકસાની અને રાસાયણિક ખાતર વગેરે સમસ્યાઓ અંગે રજૂઆત કરી. ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કચ્છમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેતી પાકોને થયેલ નુકસાનનું ખેડૂતોને ન્યાયિક વળતર ચૂકવવા બાબત તથા રાસાયણિક ખાતર મળવા બાબત કિસાનોના પ્રતિનિધિઓ તથા કિસાન નેતા અને કિસાનો કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા. આવેદનપત્ર આપ્યા બાદ કિસાન અગ્રણીઓએ જણાવ્યું કે અત્યારે જે આખા કચ્છમાં અને આખા ગુજરાતમાં અતિવૃષ્ટિનો જે માહોલ છે, વાવાઝોડાથી જે નુકસાન થયું, તો એ નુકસાનમાં તાત્કાલિક સર્વે થાય એવી અમારી માંગ છે. અને હાલમાં જે સર્વે સરકાર દ્વારા થયો એ બહુ નહિવત છે, અને જો આ રીતે સર્વે થાય તો ખેડૂતોને એનો લાભ મળી શકે એમ નથી. જેનું કારણ કે આ રીતે સર્વે થાય તો 2-3 મહિના સમય લાગે, ત્યાં સુધી ખેડૂતો નવું વાવેતર કરી નાખે એટલે એને એની નુકસાનીનું સહાય મળે નહીં. એટલે અમે સરકાર પાસે એ વાત કરી કે અત્યારે તમે જે અત્યારે જે ટકાવારી પ્રમાણે આપી જોઈએ તો કચ્છનો વરસાદ છે ને 170% તે ઉપર વરસાદ થઈ ગયો, તો આ વરસાદમાં જો નુકસાની એટલે અતિવૃષ્ટિ જાહેર કરવી પડે, અને અતિવૃષ્ટિ જાહેર કરી અને એના ધારાધોરણ પ્રમાણે જે વળતર આપવાની હોય ખેડૂતોને આપી દો, તો અત્યારે જે નુકસાન થયું ખેડૂતોને એને એનો લાભ મળે. બાકી અમારી વાત હતી કે અત્યારે વધુ વરસાદ પડવાથી યુરિયા ખાતરને પાકને વધારે વધારે જરૂર પડે છે, તો યુરિયા ખાતર અત્યારે કચ્છમાં ક્યાંય અવેલેબલ નથી, અને ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે મોટી મોટી લાઈનો લગાવે છે અને એને યુરિયા ખાતર મળતું નથી. એટલે પાકને યુરિયા ખાતર જો ટાઈમમાં તે નહીં મળે તે નથી, પણ એક વચ્ચે જો પાક એ નિષ્ફળ જવાની શક્યતા છે. એટલે યુરિયા ખાતર તાત્કાલિક મળે એવી અમારી રજૂઆત છે. અને બીજી એક રજૂઆત અમારી એવી છે કે અત્યારે પ્રમોગેશનથી ઘણી બધી ભૂલો થઈ છે, એનાથી ખેડૂતો ભોગ બને છે. અત્યારે સમજી લો કે પાકની નોંધણી કરવી હોય તો ખેડૂતોની એક જગ્યા ઉપર જે છે એક જગ્યા ઉપર જમીન બોલતી નથી, બીજી જગ્યા ઉપર બોલે છે, એનાથી પણ ટેકનિકલ વાંધા આવે છે. અને ઘણા બધા ટેકનિકલ ફોલ્ટથી ખેડૂતોની જમીનમાં ક્યાંક માપ ક્યાંક નામ બદલ છે, ક્યાંક માપણીમાં ફેર છે, તો એ રેગ્યુલર થાય અને પ્રમોગેશન રેગ્યુલર થાય એવી પણ અમારી માંગ છે. આ અમે ખેડૂતો ના પ્રતિનિધિ અમે સરકાર પાસે રજૂઆત કરવા છીએ. હા, પાક નુકસાનીનો જે નુકસાન અત્યારે છે બાગાયતમાં ખૂબ મોટું નુકસાન છે. રોકડિયા પાકો જે છે, કપાસ, એરંડા, કઠોળ પાકો બધા આ બધા પાકોમાં જે અમારે ખેડૂતોની જે અમે આખા જિલ્લામાં બધા તાલુકાની અમે એક પ્રવાસ કર્યો અને ખેડૂતોના બધાના રિવ્યુ લીધા, એના પ્રમાણે 50% પણ વધારે નુકસાન અત્યારે પાયો ધોરણે દેખાઈ રહ્યું છે. આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે હમણાં વરસાદ થઈને અતિવૃષ્ટિ થઈ એના અનુસંધાને ખાતરની બાબતમાં અને માપણી વધારો ની બાબતમાં સમજી લેજો કે આજે રજૂઆત કરવામાં આવી છે. જ્યારે 25-50 ઇંચ વરસાદ થઈ જાય ત્યારે હવે સ્પષ્ટ દેખાય છે કે ભાઈ સર્વેની કોઈ જરૂર નથી, સંપૂર્ણ પાક તમામ ખેડૂતોનો નિષ્ફળ. બીજી બાબત તો કે હવે બાગાયત પાકનો સર્વે ન કરીએ, શાકભાજીનો સર્વે ન કરીએ. જ્યારે ખેડૂત તો શાકભાજી વાવે કે બાગાયત પાક વાવતો હોય કે આમ ખેતી કરતો હોય ત્યારે સંપૂર્ણ સર્વે કરવો જોઈએ, પણ સર્વેનો ઇસ્યુ એટલા માટે નથી, છેલ્લા 8 દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે, ગામ સેવકોનો ઘટ છે, મેકઅપ એમનું પૂરું નથી. માત્ર હજી દરેક તાલુકામાં કોઈકમાં 5 ગામ, કોઈકમાં 8 ગામ, કોઈકમાં 2 ગામ, કોઈકમાં 6 ગામ આવી રીતે સર્વે કરશે તો મને લાગે 1 મહિના તે પણ હજી વધારે સમય લાગશે.
ત્યાં સુધી ખેડૂતો એમનો પાક કંઈ ખેતરમાં રાખી નહીં મૂકે. અને બીજી બાબત, સર્વેમાં દરેક વખતે સર્વેના નામે નાટક થાય છે. આપના માધ્યમથી હું સરકારને કહું છું કે સર્વે કર્યા પછી પણ કેટલાક ગામસેવકો, કેટલાક અધિકારીઓ લાલિયાવાડી ચલાવે છે, જ્યાં ટકાવારી નક્કી થાય એનું ઉપર મૂકવાનું ખરેખર નુકસાન થયું હોય રહી જાય છે. બિપરજોય વાવાઝોડાનો જો તમને એક દાખલા સાથે કહી શકું, પ્રૂફ સાથે કહી શકું, કેટલાક આપણે એમને રજૂ પણ કર્યા હતા કે જેનું વાસ્તવિકતા નુકસાન થયું છે એ ખેડૂતો રહી જાય છે. અને ખરેખર જે એમને ઓછું નુકસાન હોય એવા ખેડૂતોની ટકાવારીઓ નક્કી કરીને આ બધું લાલિયાવાડીઓ ચાલે છે. એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે જો તમારે આપવું હોય તો જ, બાકી આપવું જ ન હોય તમારે અને માત્ર જાહેરાતો મોટી મોટી કરીને ખેડૂતો સાથે આવી છેતરપિંડી ન થાય. બીજી બાબત, માત્ર હવે જ્યારે 25-30% પાક ક્યાંક બચ્યો છે ત્યારે છેલ્લા 8 દિવસથી અમારું ભારતીય કિસાન સંઘ જિલ્લા દ્વારા રજૂઆત થઈ, પ્રદેશ દ્વારા રજૂઆત થઈ, ધારાસભ્યશ્રીઓને પણ કીધું, આજે આખા જિલ્લામાં ક્યાંય એક દાણો ખાતરનો નથી જોડિયાનો. આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે? એટલે તાત્કાલિક ધોરણે જો 25-30% પાક બચ્યો છે એને જો ખાતર સમય ઉપર ના મળે, ખેડૂતોને જરૂર હોય ત્યારે બિયારણ ના મળે, એટલે ખેતી કરવી મને લાગે કંઈક મુસીબત હોય. અને આપના માધ્યમથી સરકાર તંત્રને કહું છું, સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે લોકો વચ્ચે જાઓ, લોકોની સ્થિતિ શું છે, ખેતીની અત્યારે પરિસ્થિતિ શું છે. અરે આ ધીમે ધીમે આઈસ્પ્રિંગ દબાય છે અને આઈસ્પ્રિંગ જ્યારે ઉછળશે ત્યારે આ મોટું નુકસાન કરશે. એટલે ખરેખર લોકો વચ્ચે રહીને જેમની જવાબદારી છે એમને પણ લોકો વચ્ચે જવું જોઈએ. લોકો વચ્ચે નથી જતા એટલે આ બધું પીડાવું થાય છે. ખેડૂતો તો જાણે આમ દરેક વખતે જાણે સહાય માંગે છે, સહાય માંગે છે. અમે કંઈક કરોડો રૂપિયાની પેકેજની હમણાં કોકને કોઈ ક્યાંકથી જાહેરાત કરી દેશે, પણ ખેડૂતોને એના સામે ખેડૂતોના હાથમાં શું આવે છે, કાંઈ નથી આવતું. એ રીતે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ખેડૂતોની સમસ્યાઓની રજૂઆત કરાઈ હતી. નું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.